દેશભરમાં લવજેહાદની ઘટનાઓમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી. હાલમાં તારીખ 18/6/2024ના રોજ અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી સાથે લવ જેહાદની ઘટના બની છે. ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની સામે સૂચકતાને લીધે અજુગતી ઘટના બનતા રહી ગઈ. બનાવની વિગત કંઈક એવી છે કે 21 વર્ષીય યુવતી માતા પિતા સાથે વિરાટનગર ખાતે રહે છે. માતા પિતા મજૂરી કામ કરતા હોઈ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, તેથી ઉપરોક્ત યુવતી ચાંગોદર ખાતે નોકરી કરતી હતી, જ્યાં તે એક વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીને વિવિધ લાલચો આપી વિધર્મી યુવક તેને ભગાડી લઈ ગયો હતો. આ બાજુ યુવતી નોકરીથી ઘરે ના પહોંચતા પરિવારે સંભવિત સ્થાનોએ તેની શોધ કરી હતી. તે દરમિયાન પરિવારને યુવતી વિધર્મી યુવક સાથે જતી રહી હોવાની માહિતી મળી હતી. પરિવારે તાત્કાલિક નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનો સંપર્ક કર્યો હતો. જગદીશ વિશ્વકર્મા દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને જોઈ તુરંત જ નિકોલ પોલીસને જાણ કરી દેવામાં આવી. પોલીસ દ્વારા યુવતી અને વિધર્મી યુવકને શોધીને નિકોલ પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવ્યા. હિન્દુ સંગઠનોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીને શોધી પરિવારને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.